નમસ્કાર, વિશેષ રજૂઆત મારું મંતવ્ય સાથે હું છું વિરલ. સમાજને સ્પર્શતા અને સળગતા મુદ્દાઓની આપણે ચર્ચા કરતા હોઈએ છીએ, ત્યારે આજે આવા જ એક સમાજને સ્પર્શતા મુદ્દાની વાત કરવા જઈ રહ્યા છીએ. જી હા, પાર્ટી ભલે ગમે તે હોય, ભાજપ હોય કે પછી કોંગ્રેસ હોય, શંકરસિંહનું રાજકીય કદ હંમેશા કદાવર રહ્યું છે. છેલ્લા બે મહિનાથી ચાલી રહેલા હાઈ વોલ્ટેજ પોલિટિકલ ડ્રામાના એક ભાગનો અંત આખરે આવી જ ગયો છે અને બાપુએ આખરે જાહેર કર્યું છે પોતાનું રાજીનામું. બાપુએ કોંગ્રેસ પક્ષના વિધાનસભાના નેતાના પદ પરથી રાજીનામું આપીને માસ્ટર સ્ટ્રોક રમી નાખ્યો છે. ગાંધીનગરમાં ટાઉન હોલ ખાતે 15,000થી વધુ સમર્થકોની હાજરીમાં બાપુએ કોંગ્રેસમાંથી રાજીનામું આપી દીધું અને આપેલા કમાને એક તરફ પંપાડતા તો બીજી તરફ આડેહાથ લીધા બાદ આખરે બાપુએ પોતાનું રાજીનામું આપ્યું. એક વરિષ્ઠ નેતાનો પક્ષમાંથી જવાનું એ જ સમય થયું જ્યારે રાજ્યમાં ચૂંટણી આવી રહી છે અને ચૂંટણીની તૈયારીઓ શરૂ થઈ ચૂકી છે, ત્યારે રાજનૈતિક રીતે ઘટનાક્રમ જે થઈ રહ્યો છે તે જોતા સવાલ થાય છે કે બાપુનું કોંગ્રેસમાંથી રાજીનામું આપવું હવે શું પરિણામ લઈને આવે છે. શંકરસિંહ વાઘેલાનું મહાદંગલ, બાપુનું કોંગ્રેસને બાય બાય, બાપુએ કોંગ્રેસમાંથી રાજીનામું આપી રમ્યો માસ્ટર સ્ટ્રોક. શું આવશે બાપુના આ નિર્ણયનું પરિણામ? પાર્ટી ભલે ગમે તે હોય, ભાજપ હોય કે પછી કોંગ્રેસ હોય, શંકરસિંહનું રાજકીય કદ હંમેશા કદાવર રહ્યું છે. છેલ્લા બે મહિનાથી ચાલી રહેલા હાઈ વોલ્ટેજ પોલિટિકલ ડ્રામાના એક ભાગનો અંત આખરે આવી જ ગયો. બાપુએ કોંગ્રેસ પક્ષના વિધાનસભામાં નેતાના પદ પરથી રાજીનામું આપી માસ્ટર સ્ટ્રોક રમી નાખ્યો. ગાંધીનગરમાં ટાઉન હોલ ખાતે 15,000થી વધુ સમર્થકોની હાજરીમાં બાપુએ કોંગ્રેસ અને તેના આલા કમાનને એક તરફ પંપાડતા અને બીજી તરફ આડા હાથે લીધા બાદ બાપુએ પોતાનું રાજીનામું આપ્યું. બાપુના રાજીનામા આપ્યા બાદ વિપક્ષ અને લોકોમાં તરહ તરહના તર્ક વિતર્કો ચર્ચાઈ રહ્યા છે. પણ આ તર્ક વિતર્કોની વચ્ચે સવાલ થાય છે કે શું બાપુ આ નિર્ણયથી કોંગ્રેસ પક્ષને આવનારા સમયમાં ખોટ વર્તાશે ખરી? શું કોંગ્રેસને આવનારી વિધાનસભાની ચૂંટણીમાં બાપુના જવાથી ફટકો પડશે કે પછી બાપુના જવાથી લાભ થશે? અવલોકન કરીએ બાપુના રાજીનામાનું તો ગુજરાતમાં વરિષ્ઠ નેતા શંકરસિંહ વાઘેલાએ કોંગ્રેસમાંથી જે રાજીનામું આપ્યું તે પાર્ટી માટે એક મોટો ઝટકો સાબિત થઈ શકે છે. એક વરિષ્ઠ નેતાનું પક્ષમાંથી જવાનું એવા સમયે થયું જ્યારે રાજ્ય ચૂંટણીની તૈયારીઓના મોડ પર આવી ગયું છે, જ્યાં આ જ વર્ષના અંતમાં વિધાનસભાની ચૂંટણી થવાની છે. વાઘેલાના આ દાવથી ગુજરાતની સિયાસત પર શું અસર પડશે અને કોઈને કેટલું મોટું નુકસાન થશે તેની સમીક્ષા કરવી પણ મુશ્કેલ છે. શંકરસિંહ બાપુના કોંગ્રેસ પક્ષ છોડવાને લઈને ઘણી એવી અટકળો ચાલી રહી છે, ત્યારે સવાલ થાય છે કે શું બાપુ પોતાનો નવો પક્ષ રચશે કે પછી રાજ્યસભામાં સીટ લઈને ઠરીઠામ થશે. શંકરસિંહ બાપુએ રાજીનામું આપી રમેલા માસ્ટર સ્ટ્રોકની વાત કરીએ તો શંકરસિંહની ઈચ્છા માત્ર કોંગ્રેસને તોડવાની નથી, પણ તેમની નજર 8 ઓગસ્ટે થનારી રાજ્યસભાની ચૂંટણી પર પણ છે. તે રાજ્યસભા ચૂંટણીમાં કોંગ્રેસના ઉમેદવારને હરાવવાના પ્રયત્નો કરશે. શક્યતા છે કે બાપુ પોતાનો કોઈ ઉમેદવાર ઊભો કરી શકે છે કે પછી ભાજપના ઉમેદવારને સમર્થન પણ આપી શકે છે. તાજેતરમાં થયેલી રાષ્ટ્રપતિની ચૂંટણીમાં કથિત રૂપથી ગુજરાતમાં 11 વિધાયકોએ ક્રોસ વોટિંગ કર્યું હતું, જેની સંખ્યા 20 થઈ શકે તેમ છે. આવું એટલા માટે છે કારણ કે તાજેતરમાં જ વાઘેલાની સાથે 20 વિધાયક જોવા મળ્યા હતા. તેમની સાથે રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીના પણ 2 વિધાયક હાજર રહ્યા હતા. એક તર્ક વિતર્ક એ પણ ચાલી રહ્યો છે કે બાપુ પોતાનો નવો પક્ષ બનાવશે. શંકરસિંહ બાપુએ પહેલેથી જ ચોખવટ કરી દીધી હતી કે તે ભાજપની સાથે નહીં જાય, પણ કેટલાક દિવસ પહેલા અમિત શાહ સાથે મુલાકાત કરી હતી, જે બાદ અટકળો લગાવવામાં આવી હતી કે બાપુ ભાજપમાં જોડાશે. ઉલ્લેખનીય છે કે આ પહેલા તે રાજ્યના ભાજપા અધ્યક્ષ અને મુખ્યમંત્રી વિજય રૂપાણી સાથે પણ મુલાકાત કરી ચૂક્યા છે. બાપુએ તેમના 77મા જન્મદિવસ પર સમર્થકોને 15 ઓગસ્ટ બાદ અમદાવાદમાં એક મોટી રેલીની તૈયારી કરવા માટે જણાવ્યું છે. શક્યતા છે કે આ શક્તિ પ્રદર્શનની સાથે બાપુ પોતાની નવી પાર્ટીની ઘોષણા કરી શકે તેમ છે. ત્યારે
હવે જોવાનું એ રહ્યું કે બાપુનું કોંગ્રેસમાંથી રાજીનામું આપવું એ હવે શું પરિણામ લઈને આવે છે? શું બાપુએ કોઈ સિયાસી ચાલ રમી છે કે પછી પોતાની નવી પાર્ટી સ્થાપવાના આગાશ છે? ભૂમિકા આચાર્ય સાથે મંતવ્ય ન્યૂઝ. બાપુનું દંગલ સામે આવ્યું છે ત્યારે સવાલ થાય છે કે બાપુના વિપક્ષ છોડવાના નિર્ણયથી કોંગ્રેસને શું ફરક પડશે? શું છે આ વિશે સામાન્ય જનતાનું મંતવ્ય? આવો જોઈએ અમારી વિશેષ રજૂઆત મારું મંતવ્યમાં. ગુજરાતની અંદર કોંગ્રેસ આમ પણ ખતમ જ થયેલી હતી અને બાપુના જવાથી એક જબરજસ્ત જે આંચકો લાગ્યો છે એટલે એ કોંગ્રેસને ઢકળ વળવામાં પણ બીજા 10 વર્ષ નીકળી જશે. હાલમાં બાપુ હોવાથી જે થોડું ઘણું પણ કોંગ્રેસ જે ચિત્રમાં હતું એ કોંગ્રેસમાંથી બાપુને નીકળી જવાથી ગુજરાતની અંદર કોંગ્રેસ સંપૂર્ણ રીતે પૂરી થઈ જવાની છે. બાપુના વિપક્ષ છોડવાથી કોંગ્રેસને ઘણો મોટો ફટકો પડવાનો છે. બાપુની કોંગ્રેસે કદર કરી નથી. બાપુ જેવા નિષ્ઠાવાન માણસ આજે કાર્યકર્તા મળવા મુશ્કેલ છે. જો કોંગ્રેસે બાપુને સંપૂર્ણ સત્તા આપી હોત તો આગામી 2017માં કોંગ્રેસનો વિજય થયો હોત. ખરેખર એ દુઃખની દુઃખદ ઘટના છે કે બાપુને લોકોએ સાચવી સહિકા નથી. કોંગ્રેસ નિશ્ચિતપણે વધુ નબળી પડશે અને એની અસર આગામી વિધાનસભાની ચૂંટણી પર થવાની છે. બાપુને પક્ષ છોડવાના નિર્ણયથી કોંગ્રેસને જરૂર ગેરફાયદો થશે એવું મારું પોતાનું અનુમાન છે. બાપુ કોંગ્રેસના એક દિગ્ગજ નેતા હતા અને બાપુએ જે સોલ્યુશન અને જે વાત કરી હતી કે કોંગ્રેસે હોમવર્ક કરવું પડશે, કોંગ્રેસે પાયાથી સંગઠનના માળખામાં કામ કરવું પડશે, એવી બાપુની જે વાતો હતી એ બિલકુલ સચોટ અને સાચી હતી. બાપુ જે વાત કરતા હતા એ વાતની કોંગ્રેસે જરૂર ને જરૂર સ્વીકાર કરવો જોઈતો હતો અને બાપુને સાથે રાખીને કામ કરવું જોઈતું હતું. આવા સંકટ સમયમાં કોંગ્રેસે આ પગલું ભર્યું છે અને બાપુ જે કોંગ્રેસને રામ રામ કરી ગયા છે એને કોંગ્રેસને ખરેખર અત્યારના સમયમાં મારી દ્રષ્ટિએ ગેરફાયદો થશે. હાલની વર્તમાન રાજકીય પરિસ્થિતિમાં બાપુ શંકરસિંહ વાઘેલા ખૂબ જ શક્તિશાળી, સક્ષમ અને સબળ નેતા છે અને એમના જેવાથી કોંગ્રેસને નુકસાન થશે એમાં કોઈ સવાલ નથી. કોંગ્રેસને મોટા મોટું નુકસાન છે. કદાવર નેતા હવે કોઈ છે નહીં. જે તે સમયે હવે ચૂંટણીના ધંધેરા વાગવા માંડ્યા છે તે સમયે જો આટલા મોટા કદાવર નેતા પક્ષ છોડે તો પક્ષને ખૂબ મોટી અસર થાય. અમુક લોકોનું એવું માનવું છે કે શંકરસિંહ બાપુ હટે પક્ષમાંથી તો કોંગ્રેસ આવશે. હવે એવી કોઈ શક્યતા છે નહીં. કોંગ્રેસની અંદર જે મોટા માતા અમુક લોકો જે શંકરસિંહ બાપુને જોઈને જે વોટિંગ કરીને એમને સપોર્ટ કરતા હતા એવા લોકો ઓટોમેટિક ત્યાંથી ખસી ગયા. એટલે હવે જે સપનું આ લોકો જુએ છે કે શંકરસિંહ બાપુના ગયા પછી કોંગ્રેસ સત્તા પર હવે આવશે એ હવે એમને સપના જોવાની વાત છે. બાપુના વિપક્ષ છોડવાનું કારણ, કોંગ્રેસ છોડવાનું કારણ કોંગ્રેસ માટે ખૂબ જ મોટો ફટકો પડી શકે છે. કેમ કે ગુજરાતના કોંગ્રેસના કદાવર નેતા આપણા બાપુ શંકરસિંહ બાપુ ગણાય છે અને કોંગ્રેસ માટે ફરીથી નવો એકડો પાડવાની સ્થિતિ સર્જાઈ છે. બાપુનો કોંગ્રેસ પક્ષ છોડીને જઈ રહ્યા છે ત્યારે કોંગ્રેસને બહુ નુકસાન થવાની ગણતરી ઓછી છે. ખાસ કરીને જ્યારે 6 મહિનાથી હવા ચાલતી હતી કે બાપુ જાય છે જાય છે જાય છે એમ કરી અને બાપુએ પોતાની વિશ્વસનીયતા ઓછી કરી નાખી હતી અને પ્રજાને પણ એમના આવા દ્વંદ્વયુક્ત વિચારોને લીધે અસ્થાયી ક્યારે શું કરવું એ પોતે નિર્ણય લઈ શકતા નહોતા ત્યારે પ્રજાને બી તેમના વાસ્તવિકતાની ખબર પડી ગઈ હતી. એટલે કોંગ્રેસને બહુ ફરક પડવાની શક્યતા ઓછી છે. બાપુને રાજ જ્યારે બી ચૂંટણી આવે છે ત્યારે ઘણા નેતાઓની ફેરબદલ થતી હોય છે. બાપુ
કોંગ્રેસ છોડીને ગયા છે તેનાથી કોંગ્રેસને કોઈ મોટું નુકસાન તો નહીં થાય, પણ ગુજરાતની જનતાને આજે ખ્યાલ આવી ગયો છે કે 2017ના ઇલેક્શનમાં કોંગ્રેસનો જ વિજય છે અને આ વખતે કોંગ્રેસ 100% આવશે એવી કોંગ્રેસ પાર્ટીની ધારણા. અમારી વિશેષ રજૂઆત મારું મંતવ્યમાં જાણ્યા પ્રજાના ખાસ મંતવ્યો. આવા જ કેટલાક સવાલો ઉપર પ્રજાના મંતવ્યો આગળ પણ જાણીશું, પરંતુ આ બ્રેક બાદ. શંકરસિંહ વાઘેલાએ રાજીનામું આપીને રમેલા માસ્ટર સ્ટ્રોકની જો આપણે ખાસ વાત કરીએ તો શંકરસિંહની ઈચ્છા માત્ર કોંગ્રેસને તોડવાની નથી, પણ તેમની નજર 8 ઓગસ્ટે થનારી રાજ્યસભાની ચૂંટણી પર છે. તો રાજ્યસભા ચૂંટણીમાં કોંગ્રેસના ઉમેદવારને હરાવવાના પ્રયત્નો કરશે. ત્યારે સવાલ થાય છે કે શું બાપુ જશે અને કોંગ્રેસ આવશે? શું છે આ સવાલ પર સામાન્ય પ્રજાના મંતવ્યો? આવો જોઈએ મારું મંતવ્યમાં. બાપુ જવાના છે એ તો પહેલેથી જ એમને ખબર જ હતી, પણ બાપુ જશે કોંગ્રેસ તો ક્યારેય આવવાની જ નથી. મેં અગાઉ જેમ કીધું કે 10 વર્ષ સુધી કોંગ્રેસને હજી ગુજરાતમાં આવવાનો કોઈ ચાન્સ નથી, અને મોદી સાહેબના કેન્દ્ર સરકારની અંદર જે કામો ચાલી રહ્યા છે એ જોઈને નજીકના 20 કે 25 વર્ષ સુધી હવે ગુજરાતની અંદર કોંગ્રેસ સંપૂર્ણ નાબૂદ થઈ જશે. અને એક જે મિશન છે કે ભારત દેશની અંદરથી કોંગ્રેસને સંપૂર્ણ પ્રમાણે નાબૂદ કરવાની છે, અને કોંગ્રેસના સુપડા સાફ ગુજરાતમાં થઈ જ જવાના છે. તો કોંગ્રેસે ભૂલી જ જવાનું છે. કોંગ્રેસના અત્યારે જે 54 કે 56 ધારાસભ્યો છે ને, એમાં તો 18 તો બાપુના ચૂંટણીને આવેલા છે. એ 18 કાઢી નાખશો તો ભવિષ્યમાં વિપક્ષનું સ્થાન રહેશે કે નહીં એ જ પ્રશ્ન રહેશે. આજે ને ક્યારેય શક્ય જ નથી. છેલ્લા કેટલાય વર્ષોની અંદર આપણા ભારતીય જનતા પાર્ટીની ગુજરાતમાં જે સરકાર છે, અને જે વખતે નરેન્દ્રભાઈ મુખ્યમંત્રી તરીકે ગુજરાતમાં હતા અને આ દેશના વડાપ્રધાન તરીકે, છેવાડાના વંચિત માણસોની જે પ્રાથમિક જરૂરિયાતો છે એ આ ભારતીય જનતા પાર્ટીના શાસનમાં પૂર્ણ થયેલી છે. સામાન્યમાં સામાન્ય માણસ કે જેને રાજકારણ સાથે કંઈ લેવા દેવા નથી, જે પોતાનો મત આલીને છૂટી જતો હતો, આજ એવું વિચારતો થઈ ગયો છે કે ભાઈ ભાજપ સિવાય આ દેશની અંદર કોઈ બીજો પક્ષ મોટો પક્ષ નથી, અને ભાજપ જ સારું શાસન આપી શકે. જેથી કરીને કોંગ્રેસની અંદર બાપુ જશે અને કોંગ્રેસની અંદર સીટોનો વધારો થશે એ સાવ ખોટી વ્યક્તિ છે. બાપુ વર્ષોથી નાના મોટા વ્યક્તિના મૂળ સાથે સંકળાયેલા વ્યક્તિ છે, અને બાપુ જે પક્ષમાંથી છેડો ફાડે તેની સાથે અનેક કાર્યકરો અને અનેક આગેવાનોની વિચારધારા કોંગ્રેસમાંથી મુક્ત થાય અને સીધો બેનિફિટ ભાજપને થઈ શકે. સવાલ નંબર 3. શંકરસિંહ બાપુ એક એવું વ્યક્તિત્વ હતું જે પોતાની યુવાનીમાં જનસંઘમાં કામ કરી અને આખા ગુજરાતની ભૂગોળ અને પ્રજાથી વાકેફ છે કે ક્યાં શું જોઈએ, એટલે એ રીતે એક વાકેફને એક પરિપક્વ રાજકારણી હતા જે કોંગ્રેસ માટે એક આશાનું કિરણ હતું. બાપુના જવાથી કોંગ્રેસ આખે આખી ભાજપ સામે લડવાની કોઈ પણ તાકાત ધરાવતી નથી અને એકદમ ભાજપને બિલકુલ સામેથી જીત આપી દીધી એકલા બાપુના જવાથી. આ પાર્ટીમાં, કોંગ્રેસ પાર્ટીમાં આવા રાજકીય નેતાઓ ઘણા આવ્યા અને ઘણા ગયા અને આવ્યા, તોય પાર્ટીમાં ઘણી વખત કોઈ ફરક પડેલો જણાતો નથી. કોંગ્રેસને કોઈ પણ જાતનો ફરક પડશે નહીં, અને આ બાબતે સમય આવે ઘણું કહેવાનું રહેશે. અને બાપુએ જે નિર્ણય લીધો છે એ સમજબુદ્ધિ અને એમની સમજબુદ્ધિ પ્રમાણે એમને નિર્ણય લીધો છે, એમાં એ બાબતે આપણે કંઈ કહેવાનું નથી. પાર્ટી જે નિર્ણય લેશે એ સૌ બધાને મંજૂર રહેશે. ના, એવું તો ક્યાંય દેખાતું નથી. આમ તો કહેવાનો મતલબ, ભારતીય જનતા પાર્ટી 150નો લક્ષ્ય જ્યારે લઈને નીકળ્યું છે ત્યારે એ, ત્યારે બાપુ કોંગ્રેસમાં નથી તો એ ભારતીય જનતા પાર્ટી એ લક્ષ્યને ચોક્કસ હાસિલ કરશે, એમાં કોઈ મનમેક નથી. બાપુ કોંગ્રેસમાં દિગ્ગજ નેતા તરીકે ખૂબ જ આગવી પ્રતિભા ધરાવતા હતા અને એ ખૂબ જ લોકચાહીતા નેતા હતા. જ્યારે વિપક્ષને, જ્યારે એમને કોંગ્રેસને છોડ્યું છે ત્યારે ચોક્કસ કોંગ્રેસને ફરક ઘણો લાભ વધારે ફરક પડશે.
આ ખરેખર તો કોંગ્રેસ પક્ષનો અંદરનો પ્રશ્ન છે કે બાપુના જવાથી કે કોંગ્રેસના આવવાથી, પરંતુ એક આમ જનતાની રીતે હું જો વાત કરું તો બાપુ જશે તો કોંગ્રેસના આવવાની શક્યતા હવે નથી. કોંગ્રેસ તો આવું કયા જ કરે, ગઈ વખતે પણ નવા નવા સૂત્રો આપે છે કોંગ્રેસ આવે છે. 20 વર્ષથી ક્યાં કોંગ્રેસ આવી? 1995થી કોંગ્રેસ ક્યાંય આવી નથી. એ પછી જો આ નરેન્દ્રભાઈ મોદી લોકસભામાં સ્પષ્ટ બહુમતીથી ભારતીય જનતા પાર્ટી આવી, હમણાં જ રાષ્ટ્રપતિની ચૂંટણી જો, ઉપરાષ્ટ્રપતિ પણ ભારતીય જનતા પાર્ટી આવી, આખા દેશ કોંગ્રેસ મુક્ત થયો છે. સૌનો સાથ સૌનો વિકાસના માન્ય નરેન્દ્રભાઈ મોદીના આ સૂત્રના કારણે બધા જ સમાજના બધાને લઈને આખા દેશના વિકાસને લઈને આ ભાજપની સરકાર અને ભાજપ કામ કર્યું, સંગઠનથી કામ કર્યું, નીચેથી ઉપર સુધી ભારતીય જનતા પાર્ટી સંગઠન તમામ કાર્યકરો એક છે અને બૂથના કાર્યકર્તાથી ચાલનારી ભારતીય જનતા પાર્ટી છે. બાપુ તો જવાના તો જતા રહ્યા, બરાબર છે, પણ ભાજપનો પણ એ રીતે જ છે, એવું કશું નહીં. જે અમારી સીટો છે એ તો આવવાની જ છે, બાપુ જાય કે આવે એમાં કશું ફરક પડવાનો નથી. કોંગ્રેસને સત્તા ઉપર આવવાની શક્યતાઓ વધી રહી છે, કારણ કે ભારતીય જનતા પાર્ટી દ્વારા ખેડૂતો વેપારીઓને GST માં હેરાનગતિ, પાટીદારો ઉપર અત્યાચાર અને એમના ભાજપ ભ્રષ્ટાચારમાં ગળાડૂબ છે. આ બધા પ્રશ્નોને લઈ અને પ્રજા ભારતીય જનતા પાર્ટી તરફથી ખૂબ જ નારાજ છે. એટલે બાપુ ભલે ગયા પણ છતાં પણ એનાથી બહુ ફરક પડશે નહીં. બાપુ ભાજપને જીતાડવાના પ્રયત્નમાં એમનું ગણતરી હશે ભારતીય જનતા પાર્ટીની, એમ ભારતીય જનતા પાર્ટીના હાથોમાં બાપુ રમી રહ્યા છે, પણ તેનાથી કોઈ ફરક પડશે નહીં. પ્રજા ભાજપના આ આતંકથી અને એમના તકલીફોથી બહુ ઘેરાઈ ચૂકેલી છે અને ત્રસ્ત છે. આ પ્રજા ચોક્કસ 2017માં જવાબ આપશે અને કોંગ્રેસ આવશે. બાપુ જશે ને કોંગ્રેસ આવશે, કોંગ્રેસ તો 2017માં આવવાની જ છે. ભારતીય જનતા પાર્ટીને ખ્યાલ આવી જ ગયેલો છે કે આ વખતે કોંગ્રેસ આવવાની જ છે. બાપુ ભલે ગયા હશે, બાપુના આશીર્વાદ અમારી સાથે જ છે, અમે કાયમ એમના આશીર્વાદથી આગળ વધીશું. અમાર બાપુ ભલે જતા રહ્યા હોય પણ ગુજરાતની અંદર આ વખતે 2017ના ઇલેક્શનની અંદર કોંગ્રેસ 100% આવશે. બાપુ જશે કોંગ્રેસ આવશે એ વાત ખોટી છે. બાપુને પાર્ટીમાંથી કાઢ્યા નથી, એ પોતે સસ્પેન્ડ થયા છે અને એ કોંગ્રેસ પાર્ટી એક માર્ગથી નથી ચાલતી, સૌ સંમતથી ચાલે છે અને કોંગ્રેસ 2017માં વિજય થશે એ વાતને હું સત્ય હકીકત સાથે કહી શકું છું. બાપુના દંગલને લઈને આપણે જાણ્યા સામાન્ય પ્રજાના ખાસ મંતવ્યો, ત્યારે બાપુના દંગલ મુદ્દે શું છે એક્સપર્ટનું મંતવ્ય જાણીશું અપ્રિક બાદ. વેલકમ બેક. એક તર્ક એ પણ ચાલી રહ્યો છે કે બાપુ પોતાનો નવો પક્ષ બનાવશે. શંકરસિંહ બાપુએ પહેલાથી જ ચોખવટ કરી દીધી હતી કે તે ભાજપમાં નહીં જોડાય, પણ કેટલાક દિવસો પહેલા બાપુએ અમિત શાહ સાથે ખાસ મુલાકાત કરી હતી, જે બાદ અટકળો લગાવવામાં આવી રહી છે કે બાપુ ભાજપમાં જોડાશે, ત્યારે સવાલ થાય છે કે ભાજપને 150+ લક્ષ્યાંક હાંસલ કરવામાં બાપુ શું મદદ કરી શકે છે. આવો જાણીએ આ જ સવાલ પર સામાન્ય પ્રજાનો મંતવ્ય. બાપુ જો ભાજપમાં આવે તો જ મદદરૂપ થઈ શકે એવું છે. બાપુ જો નવી પાર્ટી બનાવે તો પછી ભાજપને તો 150 સીટની શક્યતા ઘણી ઓછી છે. ખરેખર 90 થી 110 જેટલી સીટ આગામી વિધાનસભામાં ભાજપને મળવાની શક્યતા છે. હું એવું ચોક્કસપણે માનું છું કે ભારતીય જનતા પાર્ટી પોતાની તાકાત પર જે કંઈ બેઠકોનું લક્ષ્ય નક્કી કર્યું હશે એ મેળવવા માટે સક્ષમ છે. ભાજપને કોઈની જરૂર રહેતી જ નથી, કારણ કે કોંગ્રેસમાં જે લોકો છે હવે એ લોકો
કોઈ પણ પાર્ટીમાં સક્રિય રહેશે કે કેમ એ મોટો સવાલ છે, અને કોઈ પણ પાર્ટીમાં સક્રિય રહે એવું મને લાગતું નથી. ના, અત્યારે તો જે સેક્ટરો ચાલી રહ્યા છે ગુજરાતની અંદર એ જોતા જો કોંગ્રેસ વ્યવસ્થિત રીતે પોતાની કામગીરી કરે તો એ અત્યારે કોંગ્રેસ જ ગુજરાતમાં જીતી શકે એવી પરિસ્થિતિ છે. પરંતુ એને માટે અત્યારે જે ટૂંક સમય છે એમાં પણ ખૂબ વિચાર કરવાની જરૂર છે. બાપુ પાસે આપણે આશા રાખીએ કે બાપુ પણ કોંગ્રેસને જ મદદરૂપ થાય અને કોંગ્રેસની વિચારધારામાં બાપુ સાથે રહી અને એ કોંગ્રેસને જ મદદ કરે અને ભાજપ જે 150 નો લક્ષ્યાંક છે એ અત્યારે કોઈ પણ રીતે પાર કરી શકે એવું નથી. ભાજપ 150 પ્લસ ઉપર જશે કેમ કે ચૂંટણી નજીક આવી રહી છે, 2 મહિના બાકી છે. ભાજપનું 150 પ્લસ તો છે, પરંતુ બાપુ જેવા કદાવર નેતાઓને જવાથી કોંગ્રેસનું સંગઠન ખોરવાઈ ગયું છે, નેતાઓ છે અને ઇલેક્શન લડવું કે નેતાઓ શોધવા એ સ્થિતિ કોંગ્રેસમાં આવી છે. ભાજપને 150 પ્લસ 100 એ 100% મળશે. બાપુ ભાજપને 150 સીટ લક્ષ્યાંક પ્રાપ્ત કરવામાં શું મદદ થશે? એટલે બાપુ ભારતીય જનતા પાર્ટીના શાસનને ડાયરેક્ટલી મદદ ના કરી શકે, પણ બાપુ કોંગ્રેસની વિચારધારામાંથી મુક્ત થયા એટલે બાપુની સાથે અનેક ટેકેદારો કોંગ્રેસની વિચારધારામાંથી મુક્ત થઈ ગયા છે. અને જો બાપુ નિષ્ક્રિય રહ્યા, કે જે ભૂતપૂર્વ ગુજરાતનો મુખ્યમંત્રી કહેવાય એ નિષ્ક્રિય રહ્યા, તો એવું કહી શકાય કે અડધી કોંગ્રેસની અંદર નિષ્ક્રિયતા જોવા મળી રહી છે. બાપુનું રાજીનામું કોંગ્રેસમાંથી દૂર થવાથી જ ભાજપનો લગભગ 50% તો ફાયદો એમ જ થઈ ગયો છે. આજે કોઈ કોંગ્રેસ એવો નથી કે જે સીધો ભાજપ સામે ટક્કર લઈ શકે. એકમાત્ર એવા શંકરસિંહ બાપુ હતા જે ભાજપ સામે લડી શકતા હતા અને મૂળ ગુજરાતની તાસીરથી વાકેફ હતા, એટલે ભાજપનો સામો જવાબ આપવાની એક ક્ષમતા ધરાવતા હતા. એવું એક પણ કોંગ્રેસી આગેવાન નથી જે સીધો જ ભાજપ સામે ટક્કર લઈ શકે. એટલે બાપુના જવાથી કોંગ્રેસ એનેમ જ ભાજપનો બહુ મોટો ફાયદો થઈ ગયો છે. બાપુના દંગલ લઈને આપણે જાણ્યા સામાન્ય જનતાના ખાસ મંતવ્યો, ત્યારે આજ વિશે શું કહેવું છે એક્સપર્ટનું, આવો જાણીએ એક્સપર્ટનું મંતવ્ય. બાપુ પોતે નહીં ફાવે એટલા માટે કે એમણે કહ્યું કે હું ભારતીય જનતા પાર્ટીમાં જવાનો નથી. હું લોકોનો માણસ છું, એટલે જેનું કોઈ નથી એનું બાપુ છે. અને મેં ઉદાહરણ આપ્યા, અસંગઠિત કામદારો, આંગણવાડીની બહેનો, ફિક્સ પગારના લોકો, ઓબીસીના આંદોલનો, પાટીદારોની અનામત આંદોલન, દલિતોના પ્રશ્નો, એ બધુંના બાપુ છે. એટલે એવું લાગે છે એમની વાત ઉપરથી, એમના જે સમારોહ જન્મદિવસે સમારોહ કર્યો તે, કે આ બધા લોકોનો એક મોરચો બનાવશે એવું લાગે છે. અને એના વતી ચૂંટણીમાં ઉભા રહેશે. બાપુ પોતે તો નહીં ઉભા રહે, એમણે એવું કહ્યું કે હું સંન્યાસ નથી લેતો, સક્રિય રહીશ, પણ એમની પાર્ટી ચોક્કસ હશે એવો એમણે સંદેશો અથવા અણસાર અથવા એક આપ્યું, એમણે નિર્દેશ આપ્યો. પણ આપણે જોયું કે મેં કહ્યું તેમ કિમલોપ નથી ફાવ્યો, જીપીપી નથી ફાવી, રાજપા નથી ફાવ્યું, એમ કદાચ 10-12 બેઠક ચોક્કસ લઈ જાય, પણ એથી વધારે ફાયદો થાય એવું નથી માનતો. એટલે એ ચોક્કસ છે. એટલે બંને પાર્ટીઓને હવે એ નક્કી કરવું પડે આવનાર દિવસોમાં કે કઈ પાર્ટીને કેટલું નુકસાન થાય, ફાયદો થાય, એ એમણે સમીકરણો કરીને કરવા પડે. એ પણ એવું કહેવું અત્યારે વધારે પડતું છે કે કોંગ્રેસને નુકસાન થશે અથવા ભાજપને ફાયદો થશે. એટલે એ અનિર્ણિત છે કેવી રીતની તૈયારીઓ ચાલે છે અને કેવી રીતની મહેનત બંને પાર્ટીઓ અને બાપુનો ત્રીજો મોરચો જો થશે તો એ કરે છે એના ઉપર નિર્ભર છે. વિશેષ રજૂઆતમાં આજે વાત કરી બાપુના દંગલની, ત્યારે વિશેષ રજૂઆતમાં હાલ બસ આટલું જ. ફરી મળીશું સમાજને સ્પર્શતા એક નવા મુદ્દા સાથે. હાલ મને રજા આપશો. નમસ્કાર.